વડગામ તાલુકાના નાવીસના ગામે નવીન ગ્રામ પંચાયતનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યસભાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજ રોજ વડગામ તાલુકાના નાવીસના ગામે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 14 લાખના ખર્ચે આ ગ્રામ પંચાયતનું ઓપનિંગ કરાયું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર ગ્રામ પંચાયતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં ગ્રામ પંચાયત પરિસર વાવેલા વૃક્ષો પંચાયતના સત્તાધીશોને અર્પણ કરી તેનું જતન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી એબી પરમાર, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપની સંગઠનની ટીમ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. જે આપ સૌ જાણો છો કે ગતિશીલ ગુજરાત જે દરેક ક્ષેત્રની અંદર કોઈક ને કોઈક જગ્યાએ અમારા કામ ચાલુ હોય છે અને કામ થતા હોય છે, જેની અંદર આજે નાવીસણા ગામે પંચાયત ઘરનું લોકાર્પણ હતું, સાથે સાથે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને 1 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ જગ્યાની અંદર વૃક્ષો વધારે વધારે વૃક્ષો વધે, પર્યાવરણને બચાવીએ એના માટેનો એક કાર્યક્રમ હતો, સાથે પંચાયત ઘરનું લોકાર્પણ પણ હતું. વડગામ તાલુકાની અંદર આશરે કેટલા વૃક્ષો વાવવાનો આપનો સંકલ્પ છે અને અત્યાર સુધીમાં કેટલા વૃક્ષો વાવવાના છે? લગભગ એવું તો કહી શકાય એવું નથી કે કેટલા વૃક્ષો વાવીશું, પણ 100% એવો અમારો અભિગમ છે ભારતીય જનતા પાર્ટીનો અને અહીંના તાલુકાના પ્રમુખ અમારા પ્રવીણસિંહ રાણા, સમગ્ર દરેકે ગામે ગામ વડગામના જેટલા પણ ગામો છે દરેક ગામની અંદર વૃક્ષો વાવવાનો એક સંકલ્પ ભારતીય જનતા પાર્ટીનો છે, એટલે દરેકે દરેક ગામમાં વાવવાની અમારી પહેલ છે. અગાઉ પણ મુક્તેશ્વરની અંદર આપે જે વૃક્ષારોપણ કર્યું હતું તો એનું જતન કોણ કરશે, એની સ્પેસિફિક જવાબદારી આપણે કોઈને સોંપી છે? એની અંદર આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે હાલ આ પંચાયત ઘરની અંદર આપણે અહીંયા વૃક્ષારોપણ કર્યું છે, એટલે અહીંના જે પણ પંચાયત ઘરના સભ્યો છે સાથે મિત્રો જે કંઈ અહીંયા લોકો જે રહેતા હોય એ લોકોએ એમની પોતાની જવાબદારી રૂપે વૃક્ષો વધારેમાં વધારે વધે, કારણ કે પર્યાવરણથી જે આપણે જાણી રહ્યા છીએ કે અત્યારે હાલની તારીખમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે, બીજા ઘણા પણ અત્યારે તકલીફો ચાલી રહી છે, એની અંદર પર્યાવરણ નહીં બચાવીએ તો આપણે ચાલીશું નહીં, એટલા માટે દરેકે દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમે વૃક્ષો વાયા છે ત્યાંના અમારા ભારતીય જનતા પાર્ટીના જે સૈનિકો છે એ 100% એમની કાળજી લેવાના છે. નવીન મકાન બનાવવામાં આવ્યું છે નાવીસના મકાનને અને જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એના વિશે આજરોજ માનનીય સંસદ સભ્ય શ્રી જુગલજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને ગામના આગેવાનો અને અન્ય જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તમામની ઉપસ્થિતિમાં સરકારશ્રીની યોજના મુજબ જે કંઈ પણ જૂની જર્જરિત પંચાયત હોય તો સરકારશ્રીમાંથી ગ્રાન્ટ આવે અને એમાંથી નવી પંચાયત આપણે બનાવતા હોઈએ છીએ. તો આજરોજ નવી પંચાયત જે ગામ લોકોના ઉપયોગમાં આવે એ માટેનું લોકાર્પણ માનનીય સંસદ સભ્યશ્રીના હસ્તે આપણે કર્યું છે અને કોરોના મહામારીની વચ્ચે આ નાનો એવો પ્રસંગ રાખેલો છે જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ કાર્યક્રમ શાંતિપૂર્ણ પૂર્ણ કરવામાં આવેલ છે. આજે સવારે જીએસ મીવાણી અને હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી અને મનરેગા મુદ્દે જે આક્ષેપો લગાવ્યા છે જેમાં ટીવીઓ અને અધિકારીઓને પણ લીલી ભગત છે એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, આ મુદ્દે આપ શું કહેવા માંગો છો? આ મુદ્દે હજુ કોઈ વિસ્તૃત અમને જાણકારી ઓફિશિયલી સરકાર દ્વારા અથવા જિલ્લા પંચાયત કે કોઈ અધિકારી દ્વારા મળેલ નથી અને એમના કોઈ મુદ્દામાં કોઈ રજૂઆત હશે તો નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે અમારા લેવલે કરી શકું. સાહેબ, નાવીસના ગામમાં મનરેગાનું કામ હજુ સુધી ચાલુ નથી તો ક્યારે ચાલુ થશે અને ચકાસીને જોઈ લઈશું, જો નિયમ અનુસાર શરૂ કરવાનું થતું હશે તો અમે કરાવી દઈશું.